સમાચાર મળ્યા છે તેની પર પણ નજર કરી લઈશું. સમાચાર મળ્યા છે રીડેવલપમેન્ટ મુદ્દે સરકારનો એક સૈદ્ધાંતિક નિર્ણય સામે આવ્યો છે. રીડેવલપમેન્ટ પોલિસીને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. હવે જૂની સોસાયટીઓનું રીડેવલપમેન્ટ સરળ બનશે. આપને જણાવી દઈએ, સમાચાર મળી રહ્યા છે 77% મકાન ધારકોની સંમતિથી રીડેવલપમેન્ટ શક્ય બન્યું છે. સોસાયટીના રહીશોને નુકસાન ન થાય તે રીતે રીડેવલપમેન્ટ કરવું પડશે. આશંકી વિગત આપશે અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ, અમારી સાથે લાઈવ જોડાયા છે. નરેન્દ્ર, એક નિર્ણય સામે આવ્યો છે રીડેવલપમેન્ટનો, શું છે વિગતો? જે ઓઢવની અંદર જે સમગ્ર ઘટના બની છે ત્યારબાદ રીડેવલપમેન્ટને લઈને અનેક ચર્ચાઓ કરવામાં આવી હતી અને એ બાદ રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ સૈદ્ધાંતિક નિર્ણય કરવામાં આવ્યો છે, જે મુજબ 25 વર્ષ જૂનું બિલ્ડિંગ હોય અને એની અંદર રહેતા કુલ 70-75% લોકો જે સંમતિ દર્શાવે કે રીડેવલપમેન્ટ તેઓ કરવા માંગે છે તો એ બિલ્ડિંગનું રીડેવલપમેન્ટ થઈ શકશે, એ રીતનું એક પ્રથમ શરત એની અંદર દર્શાવવામાં આવી છે. આ સિવાય જે તે ઓથોરિટી જાણો કે મહાનગરપાલિકા અથવા તો નગરપાલિકા હોય કે જેમના દ્વારા શહેરની અંદર રહેલા જર્જરિત મકાનો અથવા તો અતિશય જો જૂના મકાનો હોય છે એને લઈને દર વર્ષે એક સર્વે કરવામાં આવતો હોય છે, એની અંદર જર્જરિત મકાનોનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવતું હોય છે અને એમને બાદમાં નોટિસ પણ ફટકારવામાં આવતી હોય છે. તો આવા જે મકાન હોય કે જે જર્જરિત થઈ ગયા હોય અને મહાનગરપાલિકા અથવા તો પાલિકા દ્વારા એમને નોટિસ ફટકારવામાં આવી હોય તો એવા મકાનો પણ રીડેવલપમેન્ટની અંદર આજુબાજુમાં રહેતા લોકોને કોઈ પણ રીતની અડચણ ના થાય એ રીતના થઈ શકતા હોય તો એનું રીડેવલપમેન્ટ કરવું એ અંગેનો એક સૈદ્ધાંતિક નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે શહેરી વિસ્તારો જે છે, મોટા શહેરો છે, એની અંદર આવેલા કોટ વિસ્તારો જે છે, ચાહે અમદાવાદ હોય, વડોદરા હોય કે સુરત હોય કે અન્ય જે મોટા શહેરો કે જ્યાં કોટ વિસ્તારો જ્યાં પણ આવેલા છે ત્યાં અતિશય જૂના વર્ષો જૂના મકાનો છે અને એ મકાનો બનવાને અનેક બનાવો બનતા હોય છે. આ સિવાય થોડા વર્ષો પહેલા બનેલા આવાસો હોય અથવા તો અન્ય મકાનો હોય કે જેનું પ્રોપર ડેવલપમેન્ટ કરવામાં ના આવ્યું હોય, પ્રોપર કન્સ્ટ્રક્શન કરવામાં ના આવ્યું હોય અને એવા મકાનો બનવાને અનેક બનાવો બની રહ્યા છે, એવા સમયે એક મહત્વપૂર્ણ સૈદ્ધાંતિક નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. જી જી ચોક્કસ. એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે ઘણા મકાન અત્યારે એવી હાલતમાં પડ્યા છે અને આ જે ઘટના બની છે ત્યારબાદ નિર્ણય કરવો ચોક્કસ બની રહેશે, પણ શરૂઆત ક્યારથી થશે તે પણ એક સવાલ છે. લાગે છે કે આગળ સંપર્ક કપાઈ ચુક્યો છે. ફરીવાર આપને જણાવી દઈએ, 77% મકાન ધરાશાય જે ધારકોની સંમતિથી રીડેવલપમેન્ટ શક્ય છે. સોસાયટીના રહીશોને નુકસાન ન થાય તે રીતે રીડેવલપમેન્ટ કરવું પડશે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ માટે મહત્વનો નિર્ણય કરાયો છે. આપને જણાવી દઈએ, 25 વર્ષની મર્યાદા પૂર્ણ થયેલા મકાનોનું રીડેવલપમેન્ટ થઈ શકશે. રીડેવલપમેન્ટ પોલિસી સરળ બનતા બિલ્ડર્સ અને લોકોને કદાચ ફાયદો થઈ શકે છે. મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. મારા સંવાદદાતા નરેન્દ્ર અમારી સાથે લાઈવ જોડાયેલા છે. નરેન્દ્ર, 77% મકાન ધારકોની સંમતિથી રીડેવલપમેન્ટ શક્ય બનશે તેવી વાત પણ સામે આવી છે, પણ શરૂઆત ક્યારથી થશે તે પણ એક મહત્વનો સવાલ છે. મહત્વનો જે નિર્ણય કરવામાં આવ્યો છે જે ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય છે, કારણ કે અનેક જગ્યાઓ પર આવા મકાનો છે, આવા બિલ્ડિંગો છે કે જેઓ વર્ષોથી ઊભા છે અથવા તો એ બંજર હાલતમાં હોય, જર્જરિત હાલતમાં હોય, આમ છતાં પણ લોકો ત્યાં રહેવા માટે મજબૂર બની રહ્યા છે. કારણ કે ક્યાંક એવી જગ્યાઓ છે કે જ્યાં પરમિશન આપવામાં નથી આવતી અથવા તો ક્યાંક પરમિશન આપવામાં આવી રહી છે તો ક્યાંક એવી પરિસ્થિતિ પણ ઊભી થઈ રહી છે કે ત્યાં રહેતા જે રહેણાંક વિસ્તારની અંદર રહેતા આજુબાજુના લોકો દ્વારા ના પાડવામાં આવતી હોય અથવા તો સ્થાનિક 70% જે લોકો છે કે જેની અંદર રહી રહ્યા છે એમની જ પરમિશન ના મળતી હોવાના કારણે આ તમામ અડચણો ઉભી થઈ છે. પરંતુ કમસે કમ રાજ્ય સરકાર દ્વારા આજે જે એક સૈદ્ધાંતિક નિર્ણય લેવામાં આવ્યો છે એની અંદર એ સ્પષ્ટતા પણ કરી છે કે 25 વર્ષ જૂનું મકાન હોવું જોઈએ, સાથે જ જે કુલ લોકો રહે છે એ પૈકી 75% જે પરિવારો છે એમની પરમિશન હોવી જરૂરી છે અને એ પરિસ્થિતિની અંદર આ તમામ બાબતો અમલી બનવામાં આવશે. પરંતુ જરૂરથી એક પ્રશ્ન એ હંમેશા થતો હોય છે કે આખરે મહાનગરપાલિકાની જવાબદારીઓ
વધી જતી હોય છે. મહાનગરપાલિકા એ ટાઈમ પીરિયડની અંદર એમને પરમિશન આપે છે અને જો પરમિશન આપે છે તો એ ખરા અર્થમાં કેટલું સાર્થક સાબિત થતું હોય છે. એટલે આગામી સમયની અંદર અત્યારે હાલ રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે, આગામી સમયની અંદર જ્યાં પણ રીડેવલપ માટે સ્થાનિક જે લોકો છે એમના દ્વારા પરમિશન માંગવામાં આવશે મહાનગરપાલિકા દ્વારા, અને મનપા એમને જો પરમિશન આપશે તો ત્યારબાદ એ કન્સ્ટ્રક્શનની આગળનું રીડેવલપ માટેની જે કામગીરી છે એ આગળ ધપી શકશે. જે આભાર નરેન્દ્ર, સમગ્ર માહિતી આપવા બદલ. તો ફરીવાર આપને જણાવી દઈએ કે 25 વર્ષથી જૂના મકાનોના રીડેવલપમેન્ટ થઈ શકશે. પોલિસી સરળ બનતા જ હવે બિલ્ડર્સ અને લોકોને ફાયદો થશે.